महत्वपूर्ण समाचार मिली रहा है। राज्य में आती काल थी आंशिक लॉकडाउन। वेपारी सवार 9 थी बपोरना 3 वगैरह सुधी दुकाने खोली शके छे। 36 जेटला शहरों में रात्रि कर्फ्यू यथावत। कोरोना संक्रमण ने पगले हाल राज्यभर में चाली रहेलू मिनी लॉकडाउन के जेमा थोड़े अंशे राहत मिली छे। राज्य में आवतीकाल थी आंशिक लॉकडाउन 27 तारीख सुधी अमल में रहेशे। वेपारी सवार 9 थी बपोरना 3 वगैरह सुधी दुकाने खुली राखी शके छे। आ अंगे मुख्यमंत्री पीपावाव में जाहरात करी छे। 36 जेटला शहरों में रात्रि कर्फ्यू यथावत रहेशे। शैक्षणिक संस्था मॉल और कॉमर्शियल कॉम्प्लेक्स बंद रहेशे। विशेषमां समग्र राज्यमां शैक्षणिक संस्था, कोचिंग सेंटर, सिनेमा थिएटर, ऑडिटोरियम, वॉटर पार्क, जाहेर बाग बगीचा, मनोरंजकना स्थलों, सलून साथे स्पा, ब्यूटी पार्लर, जिम, स्विमिंग पूल आ उपरांत तमाम प्रकारना मॉल्स अने कॉमर्शियल कॉम्प्लेक्स बंद रहेशे। फक्त वेपारीओ पोतानी दुकान सवारना 9 थी बपोरना 3 सुधी खुली शके छे अने तेमां पण कोरोना गाइडलाइननुं चुस्तपणे पालन करवानुं रहेशे। 36 जेटला शहेरोमां रात्रि कर्फ्यू यथावत। राज्यमां आवतीकालथी आंशिक लॉकडाउन। ब्यूरो रिपोर्ट, जीटीवी गुजरात न्यूज। महत्वपूर्ण समाचार मिली रहा छे। आम आदमी पार्टी प्रदेश अध्यक्ष गोपाल इटालिया सामे 7 पुलिस स्टेशन में फरियाद दाखल थई छे। गोपाल इटालिया सोशियल मीडिया में करेली कमेंट ना कारणे तेनी सामे 7 फरियाद दाखल करवामां आवी छे। गोपाल इटालिया के जेने सीआर पाटिल ने माजी बुटलेगर कह्या छे, इटालिया सामे सूरतना 7 पुलिस स्टेशन में फरियाद दाखल करवामां आवी छे। आ बाबतने लईने सोशियल मीडिया में पण विवाद उभो थयो छे। सोशियल मीडिया में भाजप प्रदेश प्रमुख और सांसद सी आर पाटिल ने बुटलेगर कहया, जेना कारणे गोपाल इटालिया सामे 7 पुलिस स्टेशन में फरियाद दाखल करवामां आवी छे। भारतीय जनता पार्टी कार्यकर्ताओं में पण आ बाबत ने लईने भारे रोष जोवा मळी रह्यो छे, साथे शिक्षात्मक कार्यवाही करवानी मांग उठी छे। सूरत शहेरना अडाजन पुलिस स्टेशन, अमरोली, कतारगाम, कापोद्रा पुलिस स्टेशन, सरथाणा पुलिस स्टेशन, पूना पुलिस स्टेशन और कामरेज पुलिस स्टेशन में फरियाद दाखल करवामां आवी छे। ब्यूरो रिपोर्ट, जीटीवी गुजरात न्यूज। રાજસ્થાનથી ગુજરાત થઈ મુંબઈ સુધી ચાલતું ડ્રગ્સ રેકેટ ધાનેરા પોલીસે ઝડપી પાડ્યું છે। ધાનેરાના નેનવા ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન 2 આરોપીઓને મેગડોન ડ્રગ્સની હેરાફેરી કરતા પોલીસે હાથે ઝડપ્યા છે। ધાનેરા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત અને મહારાષ્ટ્રના યુવા વર્ગમાં ડ્રગ્સના સેવનનું ચલણ વધ્યું છે, જેથી કરીને હવે ડ્રગ્સ હેરાફેરી કરતા લોકો સક્રિય બન્યા છે। રાજસ્થાનથી ગુજરાતથી મુંબઈ સુધી ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા પોલીસે ડ્રગ્સ હેરાફેરી કરતા લોકો માટે વોચ ગોઠવી હતી। ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પર રાત્રિના સમય દરમિયાન મહિન્દ્રા એક્સયુવી ગાડી લઈને 2 આરોપીઓ જઈ રહ્યા હતા। ગાડીનું ચેકિંગ કરતા 2 આરોપીઓ પાસેથી તેમની ફાંટમાં છુપાવેલું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું। પોલીસે આરોપીઓની વધુ સઘન તપાસ કરી આરોપીઓ પાસે 246 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે, જેની બજાર કિંમત 24,60,000 જેટલી થાય છે। પોલીસે આરોપી સુરેશ વિશ્નોઈ અને પાબુરામ વિશ્નોઈ બંનેની ધરપકડ કરી છે। કુલ 32,86,000 મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધાનેરા પોલીસે આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા હતા તે મામલે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવી પોલીસ વધુ તપાસમાં ડ્રગ્સ રેકેટમાં શું બહાર લાવે છે તે જોવાનું રહેશે। બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન રાજ્યને અડીને આવેલો સરહદી જિલ્લો છે, એટલે આ જિલ્લામાં બીજા અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ કે વિદેશી દારૂનો મુદ્દામાલની હેરાફેરી થવાની ખૂબ સંભાવનાઓ રહેલી છે। જેથી જે રાજસ્થાન રાજ્યને અડીને જે ચેકપોસ્ટો આવેલી છે ત્યાં સઘન વાહન ચેકિંગ ગોઠવવામાં આવેલ છે અને એ 24 કલાક વાહન ચેકિંગ સતત ચાલુ હોય છે। એ રીતે ધાનેરા પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ જે છે ત્યાં પોલીસ સઘન વાહન ચેકિંગ કરી રહેલ હતી। તે દરમિયાન એક ગાડી એક્સયુવી 300 ગાડીને ચેક કરતા તેનો જે ચાલક હતો તેની ફેટમાં કેટલુંક નશાકારક દ્રવ્ય જેવું જણાતા તેઓએ પીઆઈને જાણ કરેલી, જેથી પીઆઈએ આ અંગે એનડીપીએસ એક્ટ હેઠળ જે કાયદેસરની કાર્યવાહી થાય તે પ્રોસિજરથી 2 પંચોના માણસો બોલાવીને અને એ કાયદેસરની પ્રોસિજર મુજબ આખું આ અંગેનું પંચનામું કરતો પ્રથમ દ્રષ્ટિએ જ આ જે પદાર્થ હતો એ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું જણાયેલ, જેથી સ્થળ ઉપર FSL બોલાવીને પરીક્ષણ કરતા
તે ખાતરી થયેલ કે આ જે નશાકારક દ્રવ્ય મેફેડ્રોન ડ્રગ્સ છે જે એનડીપીએસ એક્ટ હેઠળ ગેરકાયદેસર છે અને આ નશામાં વપરાય છે, જેથી તેનું વજન કરાવતા 246 ગ્રામની કિંમત 24,60,000 અને ગાડીની કિંમત 8 લાખ, મોબાઈલ ફોન 2 10,000ની કિંમતના અને રોકડ રકમ 16,000 આ રીતનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરીને એક એફએસએલનું સેમ્પલ અને એક રિઝર્વ સેમ્પલ અને બાકીનો મુદ્દામાલ જે છે એ લાખથી સીલબંધ કરીને કબજે કરેલો અને જે વાહન ચાલક અને એની પાસે એક બેઠેલો ઇસમ જે હતા એ બંનેની ધરપકડ કરીને એમના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનાની ગંભીરતા લોહી તરસે સુરતમાં એક બાદ એક હત્યાનો સિલસિલો યથાવત છે, તેવામાં વધુ એક હત્યા સુરત અશ્વિની કુમાર પટેલ નગર વિસ્તારમાં બનવા પામી હતી। સુરત અશ્વિની કુમાર વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં એક વૃદ્ધે આર્થિક ભીંસમાં વૃદ્ધ પત્નીની પથ્થરના ઘા મારી હત્યા કરી છે। સુરતમાં રહેતા મૂળ વતની બિહારના દુર્ગાવતી સાધુ ચરણ કેસરીની હત્યા તેના જ પતિ 65 વર્ષના સાધુ ચરણે હત્યા કરી હતી। હત્યાનો આરોપ પોતાની કમાણીની બેંકમાં બેલેન્સ કરતો હતો, પત્નીની કમાણી પર જીવતો હતો। જો કે ટેક્સટાઇલ માર્કેટ બંધ હોવાને કારણે અને કામ નહીં હોવાને કારણે પત્ની સાથે રૂપિયાની બાબતે ઝઘડો કરીને હત્યા કરી નાખવા હોવાનું સામે આવ્યું છે। મૃતકની બહેન આશા દેવીએ જણાવ્યું હતું કે સાધુચરણ અપશબ્દો કહેતો અને છેલ્લા 10 દિવસથી બહેનનું કામ બંધ રહેતા કાઢી મૂકવાની ધમકી આપી માર મારતો હતો અને સમજાવવાની કોશિશ કરી હતી તો બહેનને વતન મોકલી આપવાની વાતો કરતો હતો। અગાઉ વોચમેન તરીકે કામ કરતો, પરંતુ કામ ન હોવાથી મારી બહેન દોરા ધાગા કટિંગ કરીને કમાણી કરતી હતી, તેના પર નભતો અને પોતાના પૈસા બહેનને આપતો નહીં, વળી વતન જવાની જીદ પણ કરતો હોવાથી ઝઘડો થયો હતો। પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે તપાસ આદરી દીધી છે। અશ્વિની કુમાર પટેલ નગરમાં હત્યા થઈ હતી, આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। માથામાં પથ્થરના 2 ઘા મારી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। લગ્નના 35 વર્ષ દરમિયાન તેમને કોઈ સંતાન ન હતું। હાલ વરાછા પોલીસે હત્યાના આરોપી પતિને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। વરાછા પોલીસ સ્ટેશનના પટેલનગર વિસ્તારમાં એક સિનિયર સિટીઝન દંપતી રહેતું હતું, જે ઓરિજિનલી બિહાર રાજ્યનું છે। આ જે આરોપી છે એ સાધુ શરણ એનું નામ છે અને વોચમેન તરીકેની નોકરી કરે છે। આ આરોપીએ પોતાની પત્નીનું જ મર્ડર કરેલું છે અને એને મારી નાખવાનું કારણ આર્થિક સંકળામણ અને ઘરખર્ચના પૈસા માટે અવારનવાર પત્ની આરોપી પાસે પૈસાની માગણી કરતી, એ જેથી કંટાળીને અને બીજા કારણોસર એમને પણ એક સંતાન પણ નહોતું। આના કારણસર આ જે આરોપી છે એ વધારે ટેન્શનમાં રહેતો હતો અને ગઈકાલે રાત્રે પણ પત્ની સાથે એને ઝઘડો થયેલો, તો આજે વહેલી સવારે 5 વાગે પત્ની સૂતેલી હાલતમાં હતી એ સમયે જ આ આરોપી સાધુ શરણસિંહે એક પથ્થર વડે એની પત્નીના માથાના ભાગે અને શરીરના જુદા જુદા ભાગે ઈજાઓ કરીને એનું મોત નિપજાવેલ છે। એ બાબતની ફરિયાદ મકાન માલિકે વરાછા પોલીસ સ્ટેશન રાહુલ મકવાણા। ગીર સોમનાથના તાલાળાના ઉના વેરાવળ આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની વ્યાપક અસર, ખેડૂતોને ફરી એક વખત ખેતીના પાકોમાં નુકસાન થયું છે। વાત કરવામાં આવે તારીખ 17/5/2021 રોજ દરિયાઈ પટ્ટી પર ત્રાટકેલા વાવાઝોડાની, તો વાવાઝોડાની હળવી થપાટ પણ દરિયાઈ પટ્ટીના આસપાસના વિસ્તારોને ભારે માઠી અસર પહોંચાડી છે। તાલાળા, વેરાવળ, ઉના, ચોરવાડ સહિત દરિયાઈ પટ્ટીના આસપાસના વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। વાત કરીએ હવે નુકસાનીની, શહેરોમાં તેમજ ગામડાઓમાં કોઈના ઘરની છત ઉડી છે તો કોઈના મકાનની દિવાલો ધરાશાયી થઈ છે। સાથે સાથે ખેતીલાયક વિસ્તારની વાત કરીએ તો કેસર, કેરી, નાળિયેરની સાથે બાગાયત ખેતી કરતા જે ખેડૂતો છે, ખેતરોમાં આંબાના બગીચાઓ તેમજ નાળિયેરીના બગીચાઓમાં વૃક્ષો ધરાશાયી થયા છે। હાલ તો તૈયાર થયેલ કેસર કેરીનો પાક પણ ફેલ થઈ ગયો છે। ખેડૂતો દ્વારા સરકારશ્રી આ વાવાઝોડાને લઈને વહેલું સર્વે કરે અને ખેડૂતોની વારે આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। અમે હું રહું છું નાથાભાઈ વીરાભાઈ ઝાલા, મારું નામ છે, માજી સરપંચ છું અને આમાં નારેડી, તલ, વરસાદને કારણે મગ, અડદ, બાજરી બધામાં ખેડૂતને નુકસાન થયું છે અને સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે બને એટલી ખેડૂતને રાહત પેકેજ મંજૂર કરે અને આપે તાત્કાલિક। આવા કપરા સમયમાં વાવાઝોડાના કારણે ખેડૂત રાહીમાન છે, પાયમલ થઈ ગયો છે અને ખેડૂતને આપઘાત કરવાનો વારો ન આવે એ પ્રમાણે સરકારશ્રીને અમે
આવા કાપરા સમયમાં અપીલ કરીએ છીએ કે અમને જલ્દી ખેડૂતોને, કોળીદરા ગામના ખેડૂત તમામ પાયમલ થઈ ગયા છે અને ખેડૂતને બધો પાક નિષ્ફળ ગયો છે અને જાહેર પેકેજ મંજૂર કરે અને ખેડૂતને વહેલામાં વહેલી તકે સહાય આપે એવી સરકારશ્રીને અપીલ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. અમે મકાનોમાં પતરા જે સિમેન્ટના અને પતરાના હતા એ પણ વરસાદને કારણે ઉડી ગયા છે ને દિવાલો ઘણા મકાનોમાં પડી ગયું છે અને સર્વે કરીને તાત્કાલિક સહાય આપે એવી સરકારશ્રીને. મારું નામ વિજય રાદડિયા, ગામ માકોલવાડી, તાલાડા તાલુકો. અમે ખેડૂત છીએ અને બાગાયત છે અમારે, અને અમારે અટાણે આ વાવાઝોડાના હિસાબે બધાય ઝાડવા આ રીતે ભાંગી ગયા છે અને જમીનમાંથી ઉખડી ગયા છે, અને જેના કારણે અમારે બહુ એટલે બહુ મોટી નુકસાની છે. જો સરકાર અમારા સામે જોવે અને આને કંઈક યોગ્ય નિર્ણયથી અમને કંઈક વળતર આપે તો વધારે સારું. બાકી આ વરસ કાઢવું અમારે અઘરું છે અને 5 વર્ષે આ ઝાડવું પાછું નવું કરવામાં અમારે સમય લાગી જાય તો અમારે 5 વર્ષ સુધીની અમારી જે આવક આજીવિકા હતી એ આમાં રોકાઈ ગઈ છે. જ્યારે આ વાવાઝોડાને લઈને થયેલા નુકસાન, યાત્રાધામ અંબાજી ખાતેથી અમીરગઢ તાલુકાના ગામોમાં ઉકાળા વિતરણનો પ્રારંભ કરાતા કલેક્ટર આનંદ પટેલ. અંબાજી મંદિર દ્વારા દાંતાના 187 ગામો બાદ અમીરગઢ તાલુકાના 71 ગામોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરાયું. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી અમીરગઢ તાલુકાના ગામોમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આનંદ પટેલે આયુર્વેદિક ઉકાળા વિતરણનો પ્રારંભ કરાવ્યો છે. અંબાજી મંદિર દ્વારા અંબાજી આસપાસના ગરીબ આદિજાતિ સમુદાયના લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળા અને આર્સેનિક આલ્બમ દવા પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાની મુલાકાતે પધારેલા રાજ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાંતા તાલુકાના 187 ગામો માટે આયુર્વેદિક ઉકાળા અને દવા માટેના 10 જેટલા રૂટના વાહનોનું પ્રસ્થાન કરાવ્યું છે. તેની સફળતા બાદ યાત્રાધામ અંબાજી ખાતેથી બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે અમીરગઢ તાલુકાના 71 ગામો માટે આયુર્વેદિક ઉકાળાના વાહનોને પ્રસ્થાન કરાવ્યું છે. દાંતા તાલુકાના 187 ગામો, અમીરગઢના 71 ગામો મળીને 258 ગામમાં 10 વાહનો દ્વારા આયુર્વેદિક ઉકાળા અને આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ કરવામાં આવે છે. બંને તાલુકાઓમાં 770 કિલોગ્રામ આયુર્વેદિક ઉકાળો અને 77,750 પેકેટ આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ કરવામાં આવશે તેવું આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ જે ચાવડાએ જણાવ્યું છે. માટે સેવારૂપ આપી અને સાબિત થઈ રહી છે. શું શું વ્યવસ્થા કરવામાં આવી છે, કેવી વ્યવસ્થા છે? અંબાજી મંદિર ટ્રસ્ટ જે આપણો દાતા અમીરગઢનો જે આદિજાતિ પટ્ટો છે એમાં કોવિડની આ પરિસ્થિતિને ધ્યાને લઈ અનેક કાર્યો કરી રહી છે. આપણે ખ્યાલ છે કે આ વિસ્તારમાં કોટેજ હોસ્પિટલ જે આવેલી છે એમાં તાત્કાલિક અસરથી મંદિર ટ્રસ્ટની મદદથી 60 બેડ એની કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવેલી છે. હજુ એ હોસ્પિટલમાં આપણે થર્ડ વેવને પણ ધ્યાને લઈ એક્સપેન્શન પણ વધારે જરૂર છે. મંદિર ટ્રસ્ટ એમાં ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવવા માટેની તૈયારી કરેલી છે, એની કામગીરી પણ હાલમાં ચાલેલી છે, જેથી કરીને ઓક્સિજનનો પણ પરમનન્ટલી સોલ્યુશન આ હોસ્પિટલમાં આવી શકશે. આપણે આદિજાતિ વિસ્તારમાં વિરમપુર સીએચસી, માંકડી સીએચસી આ ખાતે પણ તાત્કાલિક અસરથી મંદિર ટ્રસ્ટ તરફથી ઓક્સિજનના સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેના કારણે અંદરના આદિજાતિ વિસ્તારના લોકોને કોવિડની સુવિધા ત્યાં સ્થાનિક લેવલે મળી રહે. જે પણ દર્દીઓ છે એ દર્દીઓને અને એમના સગાઓને ભોજનની જે પણ જરૂરિયાત ઉપસ્થિત થાય છે એ પણ મંદિર ટ્રસ્ટ તરફથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ તરફથી નાની દેનાવાડા ગામે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસતા મહીસાગર જિલ્લાના ખેડૂતોને માથે આવી પડેલી મહા મુશ્કેલીઓ. મહીસાગર જિલ્લામાં આવેલ નાની દેનાવડ ગામે ખેડૂતોએ પકવેલ ઉનાળુ પાક જેમાં મગફળી, ડાંગર, જુવાર, બાજરી આ પાકો કમોસમી વરસાદ સાથે વાવાઝોડું આવતા ઉનાળુ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે જગતના તાતને બીજી આફત સમાન વાવાઝોડા સાથે કમોસમી વરસાદના પાણીમાં ઊભા પાક ગરકાવ થયા છે. ખેડૂતોની માથે જાણે આપ તૂટી પડ્યું છે. કુદરતી આફતો અને આ મહા મુશ્કેલીઓના કારણે જગતના તાતે ઉનાળામાં પકવેલ પાકની સામે મોટી આશાઓ રાખીને બેઠો હોય છે અને તે જ સમયે વાવાઝોડાની આફત કે જે આશાઓ નિરાશામાં ફેરવી નાખી. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા મહીસાગર જિલ્લામાં સર્વે કરાવવામાં આવે, ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપી ખેડૂતોને ઊભા કરવામાં મદદરૂપ થાય તેવી આશા સાથે માંગ કરી છે. તોકે વાવાઝોડું જે ગુજરાતમાં તૂટી રહ્યું છે અને જે નુકસાની ખેડૂતને આવી રહી છે એ ઉનાળુ પાક માટે બહુ ભયાનક
નુકસાની છે. મગ, અડદ, તલ, મગફળી, ઉનાળુ, ડાંગર છે, જુવાર છે, ઘાસચારો છે, આ ટોટલી પાકનું 90-100% ખેડૂતનું ખેતરમાં પાણી ભરાવાથી નુકસાની થયું છે. સરકારશ્રીને અનુરોધ છે કે અન્ય જિલ્લાઓમાં જેવો ખેતીનો સર્વે થાય છે તેવો મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકો પંચમહાલના વાટા વછોડા સહિતના અનેક ગામોમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે ઉનાળા પાકને નુકસાન થતા ખેડૂતોએ સહાયની માંગ સરકાર પાસે કરી રહ્યા છે. ઈંટોના ભઠ્ઠા સાથે કાચા મકાનોને પણ નુકસાન થયું હતું. પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે જગતનો તાત ચિંતાતુર થયું છે. શહેરા તાલુકાના વાંટા વછોડા ગામ સહિત તાલુકાના અનેક ગામોમાં ઉનાળુ પાક તેમજ શાકભાજી અને કેરીના પાકને નુકસાન જવાની શક્યતાને લઈને ખેડૂત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. પવન સાથે આવેલા વરસાદને કારણે બાજરી સહિતના અન્ય પાકને ભારે નુકસાન થયું છે. સૂકો ઘાસચારો પલળી ગયો છે. જગતનો તાત સરકાર પાસે સહાયની આશ રાખીને બેઠો છે. ઈંટોના ભઠ્ઠા અને કાચા મકાનોને પણ નુકસાન આ વાવાઝોડાને કારણે થયું છે. સરકાર વહેલી તકે સર્વે કરીને ખેડૂતોને શક્ય હોય તેટલી મદદ કરે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે. વાવાઝોડા સાથે આવેલા વરસાદે સામાન્ય માણસ તેમજ ખેડૂત વર્ગને પણ મુશ્કેલીમાં મૂકવા સાથે તેના જનજીવન પર અસર થવા પામી છે. વહીવટીતંત્ર હવે ગ્રામીણ વિસ્તારમાં પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવે તે પણ અત્યંત જરૂરી બની રહ્યું છે. આ તૌકેક નામના વાવાઝોડાથી વરસાદ ને વાવાઝોડું બંને સાથે આવ્યું અને અમારા જે ઘાસચારો છે પશુઓ માટે એને અમારે બહુ નુકસાન થયું છે. તો પશુઓને અમારે કેવી રીતે જીવડાવવા, શું ખવડાવવું અને બાજરી પછી આ જે શાકભાજી લીલી શાકભાજી દરેકને અને કેરી કોબા પરથી પડી ગઈ દરેકને અમારે નુકસાન થયું છે. તો ખેડૂતો અત્યારે બહુ ચિંતિતમાં છે કે શું ખવડાવું પશુઓને, બરાબર. એટલે આ સરકારશ્રીને વિનંતી છે કે દરેકને અમારા ખેડૂતોને આ જે નુકસાન થયું છે એની સર્વે કરાવે અને અમને સહાય આપવા વહેલી તકે. પ્રિતેશ દરજી, શાપર વેળાવળમાં વાવાઝોડામાં પીજીવીસીએલની ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી છે. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા વાવાઝોડાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વૃક્ષો તથા મકાનો હોર્ડિંગ્સ થતા ભારે પવન સાથે તબાહી સર્જી. શાપર વેરાવળમાં પણ વીજ પુરવઠાને માઠી અસર પહોંચી છે. વાવાઝોડામાં 195થી વધારે કમ્પ્લેન મળી, જેમાંથી 150થી વધારે કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ છે. હાલ તો 36 જેટલા ફીડરને નુકસાન પહોંચાડ્યું. 2 ફીડરમાં 8 જેટલા પોલ ધરાશાયી થયા. 6 પોલને ઊભા કરીને વીજ પુરવઠો ફરી એકવાર શહેરમાં કાર્યરત કરવામાં આવ્યો છે. 2 દિવસના વાવાઝોડાએ પીજીવીસીએલને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું, જેમાંથી કર્મચારીઓ દ્વારા 24 કલાક કામગીરી હાથ ધરવામાં આવી છે અને શાપર વેરાવળમાં વીજ પુરવઠો જુદા જુદા ફીડરોમાં કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉત્કૃષ્ટ કામગીરીને લોકોએ બિરદાવી. તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવેલ છે. વાવાઝોડા દરમિયાન ટોટલ 36 ફીડરને નુકસાન થયેલું હતું. એ 36 ફીડર રેક્ટિફાઈ થઈ ગયેલા છે. પછી પરચુરણ કમ્પ્લેન 195 કમ્પ્લેન આવી છે, તેની કામગીરી અત્યારે ચાલુ છે. એમાંની મોટાભાગની કમ્પ્લેનો આજે મોડી રાત સુધીમાં કમ્પ્લીટ કરી દેવામાં આવશે. 2-3 જગ્યાએ ઝાડવા પાડવાને કારણે 7-8 પોલ તૂટી ગયા છે. એમાંથી 6 પોલની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, 2 પોલ બાકી છે અને અત્યારે પણ કામગીરી ચાલુ છે. પીજીવીસીએલ સાપર વેરાવળનો સ્ટાફ અવિરતપણે કામગીરી કરી રાત દિવસ જોયા વગર મહેનત કરી અને પંકજ ટીલાવત, જીટી. માળિયાહાટીના તાલુકામાં વાવાઝોડાથી નુકસાનનું માળિયા મામલતદાર દ્વારા ટીમો બનાવી નુકસાનનું સર્વે હાથ ધરવામાં આવ્યું. માળિયાહાટીના તાલુકામાં તાવતે વાવાઝોડાથી નુકસાની થયેલી હોય ત્યારે ટીડીઓ એ કુમારના જણાવ્યા અનુસાર માળિયાહાટીના મામલતદાર ગોહિલ દ્વારા તાલુકાના તમામ ગામોના તલાટીકમ મંત્રી પાસેથી તાત્કાલિક ધોરણે પ્રાથમિક અહેવાલ મંગાવવામાં આવ્યા હતા. આ અહેવાલ પર એક નજર કરીએ તો ટીડીઓ એ કુમારના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં માળિયાહાટીના તાલુકામાં 18 જેટલા કાચા મકાનોને નુકસાન થયું છે. પશુઓમાં 1 ગાય અને 6 બકરાના મોત થયા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મામલતદાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે થાય તે માટે 5 ટીમો બનાવવામાં આવી, જેમ બને તેમ વહેલા નુકસાનીનો સર્વે થાય તે માટે થઈને માળિયાહાટીના મામલતદાર ગોહિલ ટીડીઓ દ્વારા સર્વે કરતી ટીમો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે સાથે વાત કરવામાં આવે તો વાવાઝોડા અને કમોસમી વરસાદથી ખેડૂતોને મગ, અડદ તેમજ તલ અને બાજરી સાથે કેળાના બગીચાઓમાં પણ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે, જેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. વાવાઝોડાને અનુસંધાને માળિયા તાલુકાના તમામ ગામોમાં સર્વે ટીમની કાર્યવાહી કરવામાં આવે છે અને 5 ટીમ દ્વારા જુદા જુદા ગામોનું લિસ્ટ બનાવી અને મોકલી દેવામાં આવે છે અને કાલે જ તલાટી મંત્રી શ્રી તમામ પાસેથી પ્રાથમિક અહેવાલ અમે જે તે વખતે મંગાવી લીધા છે. એમાં 18 ગામને નુકસાની અંશત કાચા મકાનનું થયેલ છે અને 2 ગામમાં 1 ગામમાં પશુ મૃત્યુ ગાય થયેલ છે અને 1 ગામમાં 6 બકરાનું મરણ.
વરસાદ અને વાવાઝોડાને કારણે અમારા ખેતરની અંદર બાજરી, મગ, અડદ જેનું વાવેતર કરેલ હતું એ ફેલ થઈ શક્યું છે. તો સરકારશ્રી જો કાંઈ પણ ધ્યાનમાં લઈ અને કાંઈ પણ સહાય કરવા જો તત્પર થાય તો ખેડૂતને કંઈક પણ ટેકો થાય છે. દરેક ખેડૂત આવી જતે હેરાનગતિમાં મુકાઈ ગયા. પરેશકુમાર વાઢિયા, ચોટીલામાં ઝુંપડપટ્ટીના લોકો માટે શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપ દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી. વિચરિત જાતિના લોકોએ પોતાના ઘેટા બકરા અને ઊંટ સાથે આશ્રય લીધો. ચોટીલામાં શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપના સભ્યો દ્વારા તોકતે વાવાઝોડાની આગાહીના પગલે ચોટીલા શહેરની આસપાસની ઝુંપડપટ્ટીઓ, દૂધેલી રોડ, ભવાની હોટલ પાસે, બાળાભોળ હનુમાન ટેકરી, અજમેરા પંપ પાસે અને કુંભારાની સીમમાં રહેતા સલાટ પરિવારો માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરિયાપટ્ટી નજીક વાવાઝોડાએ મચાવેલી તબાહીને ધ્યાનમાં રાખી અને તે વાવાઝોડા ચોટીલાથી પસાર થવાની સંભાવનામાં હવામાન ખાતાએ વ્યક્ત કરી હતી. માટે ત્યાં જેવો વિનાશ ના થાય તે માટે આગોતરા આયોજન તરીકે ચોટીલા મામલતદાર પીએલ ગોઠી, ચીફ ઓફિસર નિકુંજ વોરાના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ સાથે નેશનલ હાઇવે પર આવેલા સપના હોટલના હોલમાં આરોગ્ય ખાતાના કર્મચારીઓ દ્વારા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરી આશ્રય આપવામાં આવ્યો હતો. 17 તારીખે રાતથી 19 તારીખની સવાર સુધી તમામ 200 કરતાં વધુ લોકોને સવારનો નાસ્તો, બપોરે તથા રાત્રિનું ભોજન અને બાળકોને નાસ્તો કરવામાં આવ્યો હતો. જ્યારે કુંભારા સલાટ વસાહતમાં રહેતા લોકોને નજીકમાં આવેલી પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો હતો. આ વિચરતી જાતિના લોકો હોય એમની સાથે તેમના ઘેંટા, બકરા તેમજ ઊંટ પણ હોય તેમને પણ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે ચોટીલાના સેવાભાવી લોકો તથા વેપારીઓ પણ બનતી તમામ વ્યવસ્થામાં મદદ કરી હતી. આ કામગીરીમાં શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપના બલવીર ખાંચર, ભૂપતભાઈ ગાગલ, મોહસિન ખાન પઠાણ, પ્રવીણભાઈ જાંબુકિયા, અતુલભાઈ કોટક, મેહુલભાઈ ખંધાર, વિજયભાઈ ચાવડા, મોહિતભાઈ પરમાર, રસિકભાઈ મેટાળિયા, અર્જનભાઈ ખાંભલા, જયદીપભાઈ પરાલિયા, મંગુળભાઈ ઢોળકવા, રવિભાઈ ચાવડા, અભિભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, નિરાલીબેન ચૌહાણ, ગીતાબેન વાઘેલા, પાયલબેન મોરી, જ્યોતિબેન સીતાપરા સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી. પુનિત ઠક્કર, પંચમહાલ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના પોલીસ કોન્સ્ટેબલનું હાલોલની તાજપુરા કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. હાલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ જવાનના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર માટે રવાના કરવામાં આવ્યો. પંચમહાલ જિલ્લાના પોલીસ જવાન આશીષભાઈ પટેલ 2009ની બેન્ચમાં પોલીસમાં ભરતી થયા હતા અને ગોધરા બી ડિવિઝન, દામાવાવ પોલીસ મથક અને ત્યાર પછી 2018-19 દરમિયાન જાંબુઘોડા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી હતી. ત્યારથી તેઓ પ્રોહિબિશનના કેસમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા ફરજ મોકૂફ કરાયા હતા અને ગોધરા હેડક્વાર્ટર ઉપર હાજર થવા જણાવ્યું હતું. આશીષ પટેલની 1 મે 2021ના રોજ તબિયત લથડતા તેઓને હાલોલના તાજપુર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેઓ 3 દિવસથી આઈસીયુમાં હતા અને આજે સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા. હાલોલ રૂરલ PI સહિતના સ્ટાફે કોવિડ હોસ્પિટલ ખાતે તેઓના પરિવારજનોની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર આપી મૃતદેહનો અંતિમ સંસ્કાર માટે રવાના કર્યા. પાંત્રીસ વર્ષની ઉંમરમાં કોરોનાનો ભોગ બનેલા આશીષ પટેલ તેમની પત્ની સાથે અને નાની દીકરી અને 1 માસના દીકરાને વિલાપ કરતા છોડી ગયા છે. પુષ્પેન્દ્રસિંહ રાઠોડ. ભાણવડમાં નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે પાણીની તંગી સર્જાઈ, મહિલાઓ દ્વારા પાલિકાનો ઘેરાવ કરવામાં આવ્યો. કાળઝાળ ગરમીમાં ભાંડવડ તરસ્યું. નગરપાલિકા વિસ્તારમાં 8 દિવસે પાણી વિતરણ તેમજ પાણીના સમયનું કોઈ ટાઈમ ટેબલ ન હોય તેવું લાગી રહ્યું છે, જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ મહિલાઓ દ્વારા પાલિકાનો ઘેરાવ કરવામાં આવ્યો અને પાલિકા વિરુદ્ધ નારા લગાવ્યા. ભાંડવડને સતસાગર અને વર્તતુ ડેમ નજીક કૂવામાંથી 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવતું હતું. હાલ વર્તુ 2 ડેમ નજીક આવેલા કૂવામાં પાણી ન હોવાના કારણે ભાડવડને 6 દિવસે પાણી વિતરણ કરવામાં અને માત્ર 30 મિનિટ આપવામાં આવતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ભાણવડ સતસાગર ડેમમાં હાલ 3 માસ ચાલે તેટલું પાણી હોવા છતાં પાલિકા ભાણવડને પાણી પૂરતું નથી કરી શકતા. લોકડાઉનના કારણે લોકોને દૂર સુધી પાણી ભરવામાં જવું પણ મુશ્કેલ બન્યું. નગરપાલિકા વિસ્તારમાં વાલ જ એટલા મુશ્કેલાયા છે કે પાણી હોવા છતાં પણ 3 દિવસે વિતરણ નથી કરી શકતા. નગરપાલિકા દ્વારા અસંખ્ય વાલને ઘટાડીને 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવે તેમજ પાણી વિતરણને સમયે એરિયા વાઇઝ નક્કી કરવામાં તેવી માંગ ઉઠી છે.
અને જો ટૂંક સમયમાં આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો વેરાનો બહિષ્કાર કરી અને ઉગ્ર આંદોલન દ્વારા નગરપાલિકાને ઉખેડી પાડવાની સહિતની ચીમકી આપી છે. હાલ એક માસ પહેલા સસાગર તળાવ ખાલી થઈ ગયું છે અને રાણાસરતા અલાવર ધેનકોડના જે ખાનગી કુવા છે એમાં ડેમમાં પાણી છોડી દેતા ખાનગી કુવામાં ખાલી થઈ ગયું છે એટલે બંધ છે. અત્યારે માત્ર નર્મદા આધારિત છે અને રાણાસર તળાવ બે જગ્યાએ તેમને મળે છે. વાવાઝોડું થયું એના કારણે બેદીથી નર્મદાની લાઈન બંધ છે એટલે પાણી મળ્યું નથી. અત્યારે અમારું રાણાસર તળાવ છે ત્યાંથી પમ્પિંગ કરી અને સપ્લાય કરવાનું ચાલુ રાખે છે. ભાણવડના અત્યારે ઉનાળામાં ચાર ભાગ કરવામાં આવેલા છે એટલે દર ચાર દિવસે અડધી કલાક પાણી 40-45 મિનિટ આપીએ છીએ પણ છેલ્લા ચાર દિવસથી આ વાવાઝોડા કારણે ડિસ્ટર્બ થઈ ગયું છે. ભાણવડમાં કેટલા વાલ મૂકવામાં આવે છે પાણીને લગતા? જૂની સિસ્ટમ છે એમને એ અત્યારે 127 વાલ છે. જવાબદાર વ્યક્તિ નથી. ભાણવડમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બીમાર છે, બીજા જે આપણા ખંભાળિયાના ચાર છે એ ફોન માથે વાત નથી કરતા. કલેક્ટરનો આ પ્રવૃત્તિના હિસાબે અમે ભોગવી રહ્યા છીએ અને ભાજપના 8 જણા છે અમે ફોડ છીએ, છતાં એ લોકો વહીવટ કરે છે એક જાતનો વહીવટ અને આવડતો નથી. પબ્લિક આખી ત્રણ મુકાઈ રહી છે, દીમાં તન ફેરે ઘેરામ ઘેરા આવે છે પાણી માટે. આ લોકો પાણી મુકાઈ આવ્યું નથી અને અત્યારે નગરપાલિકા આવ્યા કોઈ જવાબદારી અધિકારી છે નહીં, કોઈ જવાબ આપતો નથી કે ક્યારે પાણી આવશે કે શું થશે. હજી એમ કે છે બે દિવસે પાણી આવશે. તો તમે લોકો સરકાર એમ કે છે કે તમે ઘરે ઘરે હાથ ધોવો, હાથ શું? માણસોના ઘરની અંદર પીવાનું પાણી નથી, હાથ ક્યાંથી ધોવે? માણસો નાઈ ક્યાં? તમે કહો છો ચોખા રહ્યો, નાઈ ક્યાંથી? આ 6-6 દિવસ ત્યાં પાણી નથી. હજી પણ એમ કે છે કે 2 દિવસ પછી પાણી આવશે. તો શું 10-10 દિવસે પાણી તમે દેશો તો માણસો જાય તો જાય કે આવા ખરાબ ઉનાળાની અંદર માણસોના ઘરની અંદર પીવાનું પાણી નથી? કે અહીંયા આવ્યા તો કોઈ સાહેબ નથી, ચીફ ઓફિસર નથી, કોઈ પદાધિકારી, કોઈ માણસો નથી, કોઈ જવાબ આપતું નથી. તો જવું તો અમારે જવું ક્યાં? આ 6-6 દિવસ થયા ને 365 દિવસ વેરાનું છો ને તમે કહો છો 365 દિવસનું વેરાણ લ્યો છો તમે ને તમે પૈસા પાણી ના લ્યો છો તમે કહો છો. સુમિત દત્તાણી. આત્યાય એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર્તા સાગર મકવાણા કે જેને જૂનાગઢ મનપાના સિટી ઇજનેર લલિત વાઢેરને એક્સટેન્શન આપવાના વિરોધમાં મુખ્યમંત્રીને પત્ર લખીને મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જૂનાગઢ મનપાના કાર્યપાલ ઇજનેરનો નોકરીનો સમય પૂરો થયો હોવા છતાં પણ વધારાની નોકરી આપવાની બાબતે અને નરસિંહ મહેતા બ્યુટિફિકેશન, કૌભાંડ દામોદર ફંડ રિનોવેશન, કૌભાંડ પેવર, બ્લેક કૌભાંડ રસ્તાના નવીનીકરણ, કૌભાંડ કર્યાના આક્ષેપોથી ઘેરી આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર્તાઓ સાગર મકવાણા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કાર્યપાલ ઇજનેર લલિત વાઢેર દ્વારા જૂનાગઢમાં આચરવામાં આવેલા યશસ્વી કામગીરીનો સુવર્ણ ઇતિહાસ બદલ વધારાની નોકરી શા માટે આપવામાં આવ્યું છે તે બાબતે જૂનાગઢના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે મહાનગરપાલિકામાં અસ્તિત્વમાં આવી ત્યારથી જ આજે વર્ષ 2021 સુધીના પ્રજાની પરસેવાની કમાણીમાંથી ઈમાનદારીથી પ્રજાના રૂપિયાને જૂનાગઢની પ્રજાને સુખ સુવિધા સગવડતા આપવાને બદલે કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે સાગર મકવાણા દ્વારા જૂનાગઢ મુખ્યમંત્રીને પત્ર દ્વારા અને મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને મીડિયાને જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાના આ અધિકારી દ્વારા ભયંકર ભ્રષ્ટાચારી આચરવામાં આવે છે, જેમાં નરસિંહ મહેતા બ્યુટિફિકેશન કૌભાંડ, દામોદર કુંડ રિનોવેશન કૌભાંડ, પેવર બ્લોક કૌભાંડ, રસ્તાના નવીનીકરણ કે જેના માટે પ્રજાએ કરવાથી તેમજ ગુજરાત સરકાર તરફથી વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવેલા હતા, જેનો કોઈ હિસાબ આજ સુધી આ ભ્રષ્ટાચાર કાર્યપાલ ઇજનેરે આપેલો નથી. છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢના ટાઉન પ્લાનિંગ, જૂનાગઢના વિકાસના નામે બોગસ બાંધકામ મંજૂરી મેળવવા માટે કરોડો રૂપિયા જૂનાગઢના ભ્રષ્ટાચારમાં કરેલા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કાર્યપાલ ઇજનેરને ફરી વધારાની નોકરી આપવી એટલે બિલાડીને ખીરનું રખોપું આપવા બરાબર છે, છતાં અધિકારી પણ કોઈ પણ જાતના પગલાં ભરે નહીં. આજે જે જૂનાગઢ મહાનગરપાલિકાના ભ્રષ્ટ કાર્યપાલક ઇજનેર છે લલિત વાઢેર, એને એક્સટેન્શન આપવા માટે કમિશનર શ્રી, બિલ્ડર તથા રાજકીય વક ધરાવતા નેતાઓ મેદાને ઉતર્યા છે, ત્યારે અમે એ બાબતે વાંધા અરજી દેવા આવ્યા છીએ. જૂનાગઢ મહાનગરપાલિકામાં અનેક કૌભાંડો લલિત વાઢેર દ્વારા આચરવામાં આવેલ છે, જેમાં નરસિંહ મહેતા બ્યુટિફિકેશન કૌભાંડ, ટાઉન હોલ રિનોવેશન કૌભાંડ એવા અનેક કૌભાંડો સામેલ છે, તથા જૂનાગઢ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી આજ દિન સુધી ઘણા જે
બાંધકામો કરેલ છે ગેરકાયદેસર, એને બચાવવા માટે મહાનગરપાલિકાના કમિશનર તથા લલિત વાઢેર દ્વારા છાવરવામાં આવે છે. તો આ બાબતે લલિત વાઢેરને એક્સટેન્શન ના આપવા માટે અમે વાંધા અરજી દેવા આવીએ છીએ. સુરત શહેરમાં કોરોના સંક્રમણના ઘટાડાની સાથે મ્યુકર માઇક્રોસિસના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 6710 સુધી પહોંચ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણના ઘટાડાથી સાથે મ્યુકર માઇક્રોસિસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 6710 થયા છે. કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત રીતે નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવનો આંક વધીને 1,36,701 થયો છે. સરકારી ચોપડે મૃત્યુઆંક 2,000 પાર કરીને 2,002 થયો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી કુલ ડિસ્ચાર્જની સંખ્યા વધીને 1,27,989 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસો 6,710 થઈ ગયા છે. મ્યુકોર માઇકોસિસના કેસોમાં વધારો જોવા મળ્યો છે. શહેરમાં કોરોનાના બીજા વેવ બાદ કોરોનાની સારવાર લઈ સાજા થયેલા દર્દીઓમાં મ્યુકોર માઇકોસિસના ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં નવા 7 કેસ અને સ્વીમેરમાં 1 કેસ સાથે નવા 8 કેસ સામે આવ્યા છે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 81 અને સ્વીમેરમાં 103 દર્દીઓ સારવાર માટે દાખલ થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં મ્યુકોર માઇકોસિસના કારણે સિવિલમાં 7 અને સ્વીમેરમાં 4 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી શહેર તેમજ સિવિલ સ્વીમેર હોસ્પિટલમાં પણ ઇન્જેક્શનનો જથ્થો દર્દીઓની સંખ્યાની સરખામણીમાં આવતો નથી. ઇન્જેક્શન સાધનો તેમજ જરૂરિયાત મુજબના તબીબોના અભાવે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. રાહુલ મકવાણા. સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની રકમ જે વસૂલવામાં આવે છે, આ રકમ હવે ડિજિટલી વસૂલવા માટે 50 જેટલા સ્વાઇપ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ હવે દંડની રકમ ડિજિટલ મશીનો દ્વારા વસૂલાત કરશે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પણ દંડ વસૂલી શકે છે. સુરત શહેરના ટ્રાફિક પોલીસ પણ હવે ડિજિટલ બની ગયા છે. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની વસૂલાત ડિજિટલ રીતે પણ કરી શકાશે. ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઇપ કાર્ડ મશીન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરીજનો માટે ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈ કેટલી છે તેની માહિતી આપતા કાર્ડ વહેંચવામાં આવ્યા હતા, જેથી હવે સુરતીઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે તો દંડ ઉઘરાવવા માટે ટ્રાફિક જવાનો સ્વાઇપ મશીન લઈને ઊભી દેખાશે. પોલીસ કમિશનર દ્વારા ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી હતી. આધુનિક યુગમાં બધું ડિજિટલ થઈ ગયું છે, જેની સાથે હવે શહેરની ટ્રાફિક પોલીસ પણ ડિજિટલ બની ગઈ છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં ટ્રાફિક પોલીસે મેન્યુઅલી એટલે કે હાથેથી રસીદ ફાડીને ટ્રાફિકોના નિયમોના ભંગ કરતા વાહન ચાલકોને મેમો આપતી નજરે પડી હતી, પરંતુ હવે ટ્રાફિક પોલીસ પૈસા વસૂલવા માટે ડિજિટલ પદ્ધતિ અપનાવશે. ટ્રાફિક જવાનો સ્વાઇપ મશીનથી દંડના પૈસા વસૂલશે, જેના માટે ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઇપ કાર્ડ મશીન ફાળવવામાં આવ્યા છે, જેથી ટ્રાફિક પોલીસ ડિજિટલ બની કેશલેસ દંડ ઉઘરાવતી નજરે ચડશે. પોલીસ દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પણ દંડ વસૂલવામાં આવશે. શહેરીજનોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કેટલા દંડની જોગવાઈ તે અંગે હજુ પણ લોકોમાં જાણકારીનો અભાવ છે, જેને લઈને ટ્રાફિકના વિવિધ નિયમોમાં ભંગ બદલ કેટલો દંડ થાય તેની જાણકારી લોકોમાં વધે તે માટે અઠવાલાઇન્સ પોલીસ કમિશનર કચેરી બહાર વાહન ચાલકોને દંડની માહિતી આપતા કાર્ડ પણ વહેંચવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર કયા નિયમમાં ભંગ બદલ કેટલા દંડની રકમની જોગવાઈ છે તેની માહિતી આપતા આવા 5,00,000 કાર્ડ છાપવામાં આવ્યા હતા, જેથી લોકોમાં જાગૃતિ આવે. આ ડિવાઇસ ઉપર કોઈ પણ નાગરિકને દંડ કરવામાં આવે તો તાત્કાલિક એની પાવતી પણ મળી જશે અને એના ફોનમાં એક SMS પણ આવશે. SMSની સાથે એક લિંક પણ આવશે, જેને ક્લિક કરવાથી એની પ્રિન્ટ પણ જોઈ શકાય અને સેવ પણ કરી શકાશે જે તે માણસના ફોનમાં. આ પેમેન્ટ રોકડમાં પણ ભરી શકાશે. રોકડના બાદ કરતાં પેટીએમ, ગૂગલ પે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI, ભીમ, બારકોડ, QR કોડ, બારકોડ સ્કેન, નેટ બેન્કિંગથી પણ આ કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી શકાશે. સુરત શહેરના રાંદેરમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશય થયું છે. કોઈ પણ જાનહાની નોંધાઈ નથી, પરંતુ રાંદેર વિસ્તારમાં અનેકો આવા મકાનો છે કે જે ખૂબ જ જૂના હોવાથી તેમનું પણ પડવાનું સંકટ મનાઈ રહ્યું છે.
સુરતમાં રાંદેરમાં ચબુરા મસ્જિદ પાસે એક બે માળની જર્જરિત ઇમારત ધસી પડતા ભયનો માહોલ ઊભો થયો છે. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફાયર વિભાગ ઘટનાની જાણ બાદ સ્થળ નિરીક્ષણ કરી ચાલી ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. મકાન લગભગ 100 વર્ષથી વધુ વર્ષ જૂનું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વર્ષોથી રાંદેર ટાઉન લાઇન દોરીમાં આવેલું હોવા છતાં લાઇન દોરીનો અમલ ન કરાતા આવા જર્જરિત મકાનો પડવાની ઘટનાઓ બની રહી છે. આશરે 200 જેટલા મકાનો જર્જરિત થઈ ગયા હોવા છતાં પણ પાલિકાની બેદરકારીને લઈને અડીખમ હોવાનું કહી શકાય છે. અંદાજે કેટલા વર્ષ જૂનું હશે આ વર્ષ? લગભગ 100-125 વર્ષ જૂનું ઘર છે, અને આવા તો ઘણા બધા ઘરો છે, લગભગ 200-250 રાંદેરમાં ઘર છે. અને અગર જો ધ્યાન આપવામાં નહીં આવે તો આવતા આ સમયે આવે છે એની અંદર ઘણા બધા મકાનો પડી જાય એવી પોઝિશનમાં છે. કેટલી ફેરી તંત્રને જાણ કરવામાં આવી છે અને તંત્ર શું કહે છે આ બાબતે? કાલે આજે સવારે અમે કોલ કરેલો હતો પણ કોઈ પૂછકો નહીં. એમનું નામ લગભગ કાર્તિક પટેલ છે, એમણે ફોન ઉપાડ્યો નહીં. રાહુલ મકવાણા. સુરતના અડાજણના ટ્રાવેલ એજન્ટનું કારસ્થાન જાંગીરપુરાના હરિઓમનગરનો પ્લોટ બોગસ દસ્તાવેજથી વેચીને 15 લાખ પડાવ્યા છે. પ્લોટ ખરીદવાના બહાને માલિક પાસેથી દસ્તાવેજની નકલ લઈને તેમાં ચેડા કર્યા છે. 45 લાખમાં રકમ નક્કી કરીને એડવાન્સ પેટે રકમ લઈ પણ લીધી. સુરતમાં જહાંગીરપુરાના હરિઓમનગરમાં અન્યની માલિકીનો પ્લોટનો બોગસ દસ્તાવેજ બનાવી વેચાણ કરવાના બહાને કાર્ટિંગ એજન્ટ પાસેથી રૂપિયા 15 લાખ પડાવી લઈ વિશ્વાસઘાત કરનાર ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ જહાંગીર પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં રેતી કપચીનો ધંધો કરતો દિવ્યેશ નવનીત રાજકોએ જહાંગીરપુરાની હરિઓમનગર સોસાયટીના પ્લોટ નંબર 44માં દલાલ હસ્તક કૃણાલ ફરશરમ પ્રજાપતિ પાસેથી રૂપિયા 45 લાખના ખરીદવાનું નક્કી કર્યું હતું. કૃણાલે ઉપરોક્ત પ્લોટ નંબર લતાબેન કિશોર ટેલર પાસેથી ખરીદ્યો હોવાનો વેચાણ દસ્તાવેજ બતાવતા તેના આધારે દિવ્યેશે ટોકન પેટે રૂપિયા 1.50 લાખ અને ત્યારબાદ ટુકડે ટુકડે રૂપિયા 15 લાખ આપ્યા હતા, જેથી કૃણાલે ફેબ્રુઆરી 2020માં નોટોરાઇઝ સાતાખટ કરી આપ્યો હતો. દિવ્યેશે પ્લોટ ખરીદવા માટે લોન લેવાની હોવાથી વેચાણ દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું, પરંતુ કૃણાલે વાયદા કર્યા હતા, જેથી દિવ્યેશને શંકા જતા સબ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતા કૃણાલે દિવ્યેશને જે દસ્તાવેજ બતાવ્યા હતા તે નંબરના દસ્તાવેજમાં વેચનાર તરીકે લતાબેન ટેલર અને ખરીદનાર તરીકે ધર્મેન્દ્ર ગોવિંદ વેગડનું નામ હતું, જેથી દિવ્યેશે લતાબેન અને ધર્મેન્દ્રનો સંપર્ક કર્યો હતો, જેમાં ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે અડાજણ આનંદ મહલ રોડ સ્થિત ગેલ ટાવર નજીક ટ્રાવેલર્સની ઓફિસ ધરાવતા કૃણાલે પ્લોટ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી વેચાણ દસ્તાવેજની નકલ લીધી હતી, જેમાં છેડા કરી કૃણાલે પોતાનું અને તેના ભાઈ વિશાલના નામનો બોગસ દસ્તાવેજ બનાવી પ્લોટ વેચવાના બહાને રૂપિયા 15 લાખ પડાવી લીધા હોવાનું બહાર આવતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. રાહુલ મકવાણા. ભેસ્તા નવાસના યુવાનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પરિવારજનો દ્વારા હત્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સુરત પોલીસ કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરાવવા માટેની માંગ ઉઠી છે. તો માથા ભારે અને ટ્રેનમાં ગુનાખોરી આચરનાર ટોળકીએ હત્યા કરી હોય તેવો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપતા ભેસ્તાન આવાસ ખાતે પહોંચેલા શહીદ શાહ ફકીરે જણાવ્યું હતું કે તેનો નાનો ભાઈ સગીર વયનો છે, જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા આરોપી ફિરોઝ ખાન શેરખાન પઠાણ અને તેની સાથેના શોએબ ઉર્ફે લાલા વશીમ ઉર્ફે બાણુ શેખ, વશીમ ઉર્ફે બાણુ શેખ, શોએબ ખાન ઉર્ફે બાટલીક ફારૂક ખાન, નિશાર ઉર્ફે કલિયા, અશીન ઉર્ફે મનુ લંગડા, હમીદ ઉર્ફે બટકા અને જુબા ભંગારવાળાનો છોકરો સાથે ટ્રેનોમાં ગુનાઓ આચરતો હતો અને ગત 3 મેના રોજ રાત્રે 10 થી 10:15 વાગ્યાના અરસામાં અરફ શાને આરોપીઓને સોએબ ઉર્ફે લાલા વસીમ ઉર્ફે બાણુ શેખ સહિતના 2 આરોપીઓ મોપેડ પર બેસાડી લઈ ગયા હતા અને થોડા સમય બાદ ભેસ્તાન રેલવે સ્ટેશન ઉમિદનગર સોસાયટી પાસે રેલવે ટ્રેક પરથી ટ્રેન અડફેટે ચઢેલી અશરફની લાશ મળી આવી હતી. જોકે પાછળથી ખબર પડી હતી કે આરોપીઓમાં જેમાં ટ્રેનોમાં ગુનાખોરી આચરવા માટે ટોળકી ચલાવનાર ફિરોઝ ખાન શેરખાન પઠાણના માણસો દ્વારા હિસાબ બાબતે ઝઘડો કરી તેને ઊંચકી જઈ રેલવે ટ્રેક પર ચપ્પુના ઘા મારી દોડાવી ટ્રેન આગળ ધક્કો મારી દીધો હોવાના આક્ષેપો કર્યા હતા. સુરત પોલીસ કમિશનર આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ પાસે કરાવે તેવી માંગ કરી હતી. હાલ તો ટ્રેન અડફેટે મોતને ભેટેલા સગીર યુવાનની હત્યા થઈ હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરાઈ રહ્યા છે, ત્યારે આ મામલે હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરશે તે જોવું રહ્યું.
हम लोग ने मालूम पड़ा तो 10:15 बजे की फुटेज था, इसको बाइक पे बैठा के लेके गए। 1.5 घंटा 11:30 बजे के आश्रय हमारे को खबर पड़ी कि तुम्हारा भाई रेलवे ट्रैक पे मरा पड़ा हुआ है। तो हम लोगों ने जाके देखा तो मेरे भाई की वहाँ डेड बॉडी पड़ी हुई थी रेलवे ट्रैक पे, और जो लोग थे उन लोगों वहाँ से गाड़ी छोड़ के फरार हो गए, और वो बाइक भी वहाँ पड़ा हुआ था, छोड़ के उन लोगों भाग गए। एक्टुआ रेलवे वालों ने आए, उसका जो भी था हो गया, और हम लोग ने वहाँ पर गए तो रेलवे वाले कुछ हमारी वो कर रहे नहीं है, बोले यहाँ जाओ वहाँ जाओ, अभी तक के 16 दिन हो गए, अभी तक के कुछ हुआ नहीं है। क्या मांगे लेके यहाँ? यही मांग लेके आए, लेकिन इन लोगों जो भी अभी ये लोग बनाव करके वांटेड हो गए, इन लोग को इनकी धड़ पकड़ करो, और हमारे से जो हमारे को इंसाफ चाहिए कमिश्नर साहब से। ये लाल हनीफ बटका, निसार कालिया, इन लोगों सब है। राहुल मकवाणा। कोरोना काल में एक तरफ लोग मानव सेवा तरफ वळी रह्या छे, त्यारे बीजी तरफ लांची अधिकारी जाने आदत थी मजबूर पोतानी आदत छोड़ी न शकता होय तेवो किस्सो सामे आव्यो छे। सूरत शहर में सूरत जिला सेवा सदन की कचेरी में लांच लेता सहकारी मंडली कचेरी ना 2 लोगों ने SCBI रंगे हाथ झड़पी पड़ा छे। प्रमाणपत्र कढ़ावी आपवाना अने रिन्यू करावे आपवानुं कहीने लांच मांगनार 2 पट्टावाळा झड़पी पड़ा छे। आ घटना ने कारणे खळभळाट मच्यो छे। हाल तो SCBI आ बाबतनो गुनो नोंधी बन्ने नी धरपकड़ करी वधु तपास हाथ धरी छे। SCBI માં એક જાગૃત નાગરિકના પિતાનું શાહુકારોના રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર રિન્યુ કરાવવા માટે અરજી કરેલી હોય અને તે અંગેનું પ્રમાણપત્ર આજે લઈ જવા માટે અને લાંચ પેટે કર્મચારી 12,000ની રકમ આપી જવાનું કહેવાયું હતું, જેથી જાગૃત નાગરિકની ફરિયાદ બાદ SCBI એ લાંચિયા બંને કર્મચારીઓને ઝડપી પાડવાનું આયોજન કર્યું હતું। અઠવાલેન્સ ખાતે આવેલા જિલ્લા સેવા સદન 2ના પ્રથમ માળ પર આવેલા સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી એટલે કે ધીરધારની કચેરીમાં કામ કરતા આરોપ વર્ગ 4ના પટ્ટાવાળા બાબુભાઈ કનુભાઈ ચૌહાણ તથા કરાર આધારિત વર્ગ 4ના પટ્ટાવાળા નિકુંજભાઈ ચંદુભાઈ ચૌધરીઓએ પ્રમાણપત્ર કઢાવવા તેમજ રિન્યુ કરાવવા બાબતે લાંચ પેટે 12,000 માંગી રહ્યા હતા। બુધવારે લાંચ લેતા આવવાના હતા, જેને લઈને SCBI એ વોચ ગોઠવી બંનેને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા હતા। ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરતા હોવાની આધારભૂત માહિતી બાદ રંગે હાથ ઝડપાયેલા બંને વિરુદ્ધ SCBI એ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। SCBI એ બંને આરોપીઓને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાહુલ મકવાણા। સરકારી સબસિડી વધારતા ખાતરોના ભાવમાં ફરી એકવાર ઘટાડો, ખેડૂતોમાં ખુશીની લાગણી। DAP ખાતર પર ₹500ના બદલે ₹1,000ની સબસિડી આપવામાં આવી રહી છે। એકવાર ખેડૂતોમાં DAP ખાતરના ભાવ વધારીને નારાજગી જોવા મળી હતી, પરંતુ સરકારે DAP ખાતરના ભાવ ફરી ઘટાડી દીધા હતા અને સબસિડી ₹1,200 કરી દેવામાં આવી છે। તેવામાં સરકારના નિર્ણયને દક્ષિણ ગુજરાતના ખેડૂતો આવકારી રહ્યા છે અને ખુશીથી લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે। એક તરફ કુદરતનો કહેર કોરોના રૂપે આવ્યો અને બીજી તરફ આવું વાવાઝોડું આવ્યું। વાવાઝોડું ત્રાટક્યું અને તેને લઈને ખેડૂતોમાં ઘણી બધી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઊભા પાકને નુકસાની થઈ અને ઘરમાં પડેલા પાકને પણ નુકસાની થઈ, ત્યારે આજરોજ સરકાર દ્વારા ₹1,200 સબસિડી આપવાની જાહેરાતને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં DAP ખાતરમાં ₹500ના બદલે ₹1,200ની સબસિડી આપવામાં આવશે। ખેડૂતો અને ખેડૂત આગેવાન તરફથી વારંવારની રજૂઆતો પછી કેન્દ્ર સરકારના પ્રતિલગ વિભાગે DAP ખાતર પર જે અગાઉનો ભાવ 50 કિલોના 1,200 રૂપિયા હતા એ ફરી પાછા કર્યા છે અને 700 રૂપિયા જેટલી સબસિડી આપવાની જાહેરાત થઈ છે। આને કારણે ગુજરાતમાં વર્ષે લગભગ 3 લાખ ટન જેટલો DAPનો વપરાશ થાય છે અને જે ફરી 400 કરોડથી પણ વધારાનો જે વધારો હતો એ સરકારે પાછો ખેંચ્યો છે, સબસિડી જાહેર કરી છે। સમગ્ર દેશમાં જ્યારે 14,000 કરોડથી પણ વધારે સબસિડી આપવાની સરકાર વાત કરી રહી હોય ત્યારે માનનીય સરકારનો અને મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ કે એમણે અમને લાગણી વ્યક્ત કરી અમારી જે લાગણીને। રાહુલ મકવાણા। દિયોદર ST કર્મીઓએ કોરોનામાં મૃત્યુ પામેલા ST વિભાગના કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે, સાથે જ કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરવા માટે સરકારને રજૂઆત કરી છે। કોરોનાની મહામારીમાં પાલનપુર ST વિભાગના 15 ડ્રાઈવર કન્ડક્ટર કર્મીઓ ચાલુ ફરજી કોરોનામાં શહીદ થયા છે। દિયોદર ST ડેપોના કર્મીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સાથે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીને કોરોનામાં શહીદ થયેલા પાલનપુર વિભાગના 15 કર્મીઓને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના ST વિભાગના વિવિધ સંગઠનો દ્વારા સંકલન સમિતિ રચના કરી કોરોનામાં ST વિભાગના દરેક કર્મીઓ કોરોનામાં ફરજ પર શહીદ થાય
તો તેમણે કોરોના વોરિયર્સ ગણી વિવિધ માંગણીઓ સાથે સરકારને લાભ આપવા પત્ર લખ્યો છે. સરકાર દ્વારા વિવિધ વિભાગના સરકારી કર્મીઓ ચાલુ ફરજે શહીદ થતા કર્મીઓને કોરોના વોરિયર્સ ગણી કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા 25 લાખની સહાય ચૂકવવામાં આવે છે. ત્યારે એસટી વિભાગના કર્મીઓ ફરજ દરમિયાન પ્રજા વચ્ચે અહીં ફરજ બજાવતા હોય કોરોના સંક્રમણમાં શહીદ થાય તો લાભથી વંચિત રહી જાય તેના પરિવારની આર્થિક સ્થિતિ કથળી જાય છે. ત્યારે એસટી વિભાગના સંકલન સમિતિ દ્વારા વિવિધ 3 સંગઠનોના વિવિધ માંગણીઓ લઈને આવેદનપત્ર લઈ ગુજરાત સરકાર સામે માંગ કરી છે. મહત્વનું છે કે દિયોદર એસટી ડેપોના કર્મીઓ દ્વારા કોરોનામાં શહીદ થયેલા ડ્રાઈવર કંડક્ટર કર્મીઓને શ્રદ્ધાંજલિ આપી. કોરોના સમયે ફરજ દરમિયાન એસટી કર્મીઓ શહીદ થાય તો તેમને કોરોના વોરિયર્સ ગણવાને લઈને વિવિધ માંગણીઓ સાથે સંગઠનો દ્વારા પત્ર લખી માંગ કરી છે. ત્યારે ભારતીય મજદૂર સંઘ પ્રદેશ ઉપપ્રમુખ મહેશકુમાર સોલંકી, મજૂર મહાજન ઉપપ્રમુખ પાલનપુર વિભાગ LD વાઘેલા, મજૂર મહાજન સંઘ ગમનભાઈ દેસાઈ, કર્મચારી મંડળ યુનિયન મંત્રી દિયોદર અશોકભાઈ પરમાર, કર્મચારી સાથે દિયોદર એસટી ડ્રાઈવર કંડક્ટર કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. માર્ગદર્શન ઉપરથી અમને પાલનપુરની સૂચના મુજબ અમે 15 કર્મચારીઓ એકત્ર થઈ અને એમના આત્માને શાંતિ મળે એ માટે એકત્ર થયા છીએ. અમારી રાજ્ય સરકાર સંવેદનશીલ છે, યોગ્ય રીતે કામ કરી રહી છે. અમારી પણ એસટી પરિવાર વતી વિનંતી છે, અમારા કર્મચારીઓ પણ સતત લોકોના સંપર્કમાં રહે છે, એમને કારણે જુદા જુદા ડિવિઝનોમાં 100 ઉપરાંત સંખ્યામાં અમારા કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે, એમના પરિવારને પણ આર્થિક સહાય મળે, કોરોના વોરિયર જાહેર કરવામાં આવે એવી નમ્ર રાજ્ય સરકારને અમારી વિનંતી છે. અમે 3 યુનિયનો મળી સંકલન સમિતિ બનાવી અને આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે જે પાલનપુર વિભાગના જ ફક્ત 15 કર્મચારીઓ કોરોનામાં મૃત્યુ ચાલુ ફરજ પર મૃત્યુ પામ્યા છે. અમારી સરકારને પત્રો લખીને માગણી છે કે કોરોના વોરિયર્સ તરીકે એમને જાહેર કરો અને કોરોના વોરિયર્સ તરીકે જે પેકેજ 25 લાખનું આપવામાં આવે છે એ એસટીના કર્મચારીઓને પણ આપે એ માટેનો આજે ઓલ ગુજરાતમાં માન્ય 3 સંકલન સમિતિ બનાવી અને આ આવેદનપત્રો પણ આપી અને આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો કરવામાં આવેલ છે. કિશોર નાયક, જીટી. પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગણવામાં આવતી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરોએ બેનરો સાથે દેખાવો કર્યા છે. ગુજરાતના CPS ડોક્ટર એસોસિએશન દ્વારા રેસિડેન્ટ ડોક્ટરોની માંગ નહીં સંતોષતા આ દેખાવો કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગણવામાં આવતી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરોએ બેનરો સાથે દેખાવો કર્યા હતા. ગુજરાતના CPS ડોક્ટર એસોસિએશન દ્વારા રેસિડેન્ટ ડોક્ટરોની માંગ નહીં સંતોષતા આ દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જન મુંબઈ દ્વારા સંચાલિત PG ડિપ્લોમા કોર્સ અંતર્ગત કાર્યક્રમ સરકારી ડિસ્ટિંક્શન સબ ડિસ્ટિંક્શન CHC તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરોનો માસિક સ્ટાઇપેન્ડ ₹25,000 છે, જે અન્ય સરકારી PG ડિપ્લોમા કોર્સિસનો સ્ટાઇપેન્ડ માસિક ₹63,000 છે. તે અંતર્ગત 6 મે 2021ની માંગણી છતાં સરકાર તરફથી કોઈ જવાબ ના મળતા 17 મે 2021ના દિવસે અનિયમિત સમય માટે હડતાલની ચીમકી આપવામાં આવી હતી. તેમ છતાં પણ પ્રવર્તમાન સંજોગોમાં વાવાઝોડા અને વરસાદની આગાહીને ધ્યાને લઈને માનવતાવાદી અભિગમ રાખતા હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી. તે દરમિયાન પણ અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવતા ગોધરા, લુણાવાડા, ઝાલોદના રેસિડેન્ટ ડોક્ટરોએ આજે દેખાવો કરી આગામી સમયમાં અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવાનું જણાવ્યું હતું. એના પછીની જે 1 વર્ષનું જે પોસ્ટિંગ આવે એ પોસ્ટિંગ મેડિકલ ઓફિસરની જગ્યાએ અમને સ્પેશિયલાઇઝ તરીકેનું પોસ્ટિંગ આપવામાં આવે, જેનાથી ગુજરાત રાજ્યના આંતરિયાળ ગામડાઓની અંદર ગાયનેક અને પીડિયાની યોગ્ય સેવાઓ અમે લોકો પૂરી પાડી શકીએ. એટલે અમારી આ મુખ્ય માંગણીઓ છે. આ માંગણીઓને રજૂઆત અમે 6/5/2021ના રોજ ગાંધીનગર ખાતે કરી હતી, પરંતુ એ લોકો તરફથી કોઈ પ્રત્યુત્તર ના મળતા અમે લોકોએ 17 તારીખથી સ્ટ્રાઇકનું 17/5/2021થી સ્ટ્રાઇક માટેનું પણ એ લોકોને કીધેલ હતું, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિની અંદર ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં લઈ માનવતાના ધોરણે અમારી જે સ્ટ્રાઇક 17/5/2021થી મોકૂફ રાખીને આજરોજ 20/5/2021થી સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત CPS રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી છે. અને અમારે મુખ્ય જે માંગણીઓ છે એ માંગણીઓને રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લે અને અમને લેખિતમાં રજૂઆત કરે એવી અમારી આશા છે, અને જેથી ફરીથી અમે લોકો પણ ડ્યુટી તરફ જોઈન થઈ શકીએ અને માનવજાતની અંદર યોગ્ય સેવાઓ પૂરી પાડી શકીએ. પુષ્પેન્દ્રસિંહ રાઠોડ, GTV ન્યૂઝ, પંચમહાલ.